મિત્રો, આપ જાણો છો કે સુરત શહેરના ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા, મૈધરપુરા, લાલગેટ, અઠવા તથા લિંબાયત પોલીસ સ્ટેશનનો કમરૂનગર ચોકી વિસ્તારમાં 17મીની મધ્યરાત્રિથી કર્ફ્યુનો અમલ ચાલુ કરાવેલ છે. આ કર્ફ્યુના અમલમાં આપણે શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની બપોરે 1થી સાંજે 4 સુધી ફક્ત મહિલાઓ માટે છૂટ આપેલી હતી, જેથી કર્ફ્યુનો વધુ અસરકારક અમલ કરાવવા માટે કેટલીક વખતે ક્યાંક જોવામાં આવ્યું હતું કે શાકભાજીમાં હજી પણ થોડા પ્રશ્નો આવી રહ્યા છે, જેથી આવતીકાલે ઓગણીસ તારીખ અને 21 તારીખ આ બંને દિવસો દરમિયાન આપણે ફક્ત મહિલાઓ માટે દૂધ અને મેડિસિન, જે દવાઓ, આના માટે જ બપોરે 1થી સાંજે 4માં છૂટ આપી છે. શાકભાજી કે પ્રોવિઝન કે અન્ય કોઈ વેચાણની જે છૂટ હતી એ આપણે પાછી ખેંચી છે. અને આપને ખ્યાલ છે કે 22મી તારીખે તો સવારે 6 વાગે આપણે કર્ફ્યુ પૂરો થાય છે, એટલે આવતીકાલે, એટલે 20મી તારીખ છે, 20મી તારીખે મહિલાઓ 1થી 4માં શાકભાજી લઈ શકશે. કંઈ પ્રોવિઝન સ્ટોર હશે નાનો મોટો એ પણ સૂચિ ખુલ્લો રહેવા દઈશું. આ પ્રમાણેનો એક નિર્ણય લીધેલો છે. અને કર્ફ્યુ ભંગના ગઈકાલે 39 ગુના દાખલ કરેલા હતા. આજે બપોરે 1 વાગ્યા સુધી 25 ગુના દાખલ થયા છે અને મોડી સાંજ સુધીમાં હું માનું છું ત્યાં સુધી 50 ગુના દાખલ થશે આજના દિવસ દરમિયાન. અને પોલીસ દ્વારા, પેરામિલિટરી ફોર્સ, RAF, જે કંઈ ફોર્સીસ આપણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફાળવેલા છે, એના દ્વારા અસરકારક પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.